મિત્રો કેમ તમે વિદ્યાર્થી આજે આપણે પરીક્ષા બે હજાર ત્રેવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણને આ પેપર પણ તમારા જ માંથી જ એક સ્ટુડન્ટ દ્વારા પ્રાપ્ત થયું છે ટેલિગ્રામ ઉપર જેમનું નામ નવીન છે તો તેમને પણ ધન્યવાદ તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારા પેપર નીચે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે ટેલિગ્રામની

વિકલ્પોની વાત કરી લઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો જવાબ આવશે જે આપેલું છે બે બે જ ભાગ પડે છે નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે તો ફ્રીજ આવશે પુરવઠાના નિયમના અપવાદમાં કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો બી જે જવાબ છે વ્યસ્ત તે સાચો છે લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે તો આમાં પણ તમારે જે સી જવાબ આપેલો છે અસ્થિર ખર્ચ ખર્ચ છે તો માળખાગત આવશે પછી નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે તો ચાર આવશે કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે તો ખુલ્લું અર્થતંત્ર પંચાતેર એટલે શું પાંચ વ્યક્તિની સભા છેલ્લો પ્રશ્ન છે કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો આપવામાં આવે છે તો નાણા અ નાણાંપંચ પછી વિભાગ બી આપેલો છે એક ગુના પ્રશ્નો તો એમાં પહેલું છે કે ચોરી શા માટે આર્થિક પ્રવૃત્તિ નથી કારણ કે ચોરીમાં બિનિ કઈ કોઈ પ્રકારનું વિનિમય થતું નથી તેથી તે ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા તો અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર માંગનો નિયમ લખવાનો છે તો અન્ય પરિબળો યથાવત રહે તો

વેચનારા અને ખરીદનારા એકબીજાથી વાકેફ હોય એકબીજાને જાણતા હોય તેમજ તેઓ પોતાની સમાન અને એકરૂપ વસ્તુઓ બજારમાં નિશ્ચિત કિંમતે વેચતા હોય તેને પૂર્ણ હરીફાઈ કહે છે તેમાં વેચનારાઓની સંખ્યાઓ ખૂબ પ્રમાણમાં હોય છે ટેલિશોપિંગ એટલે શું તો ટેલિશોપિંગ એટલે વસ્તુ કે સેવાની જાત તપાસ કરી તેને અ ફોન દ્વારા ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ઓર્ડર કરવો તેને ટેલિશોપિંગ કહે છે માનવ વિકાસ હેવાની રચના કોણે કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ માથદીર આવક જાણવાનું સૂત્ર તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી ઓગણીસ પૂછે અ અહીં આપેલું છે કે રાષ્ટ્રીય આવક એટલે શું રાષ્ટ્રીય આવક તો ઉત્પાદના ચાર સાધનો દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે તેની રાષ્ટ્રીય આવક કહે છે પ્રાથમિક એટલે શું તો રાજકોષીય રાજકોષીય જે આવક હોય છે એમાંથી વ્યાજ બાદ કરતા જે પણ ખાધ મળે તેને પ્રાથમિક ઘાત કહે છે હવે વિભાગ સી આપેલો છે જેના બે માર્કસનો ક્વેશ્ચન હતા એમાં પહેલું છે એકવીસમું ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત તો ખાનગી વસ્તુ એટલે ખાનગી રીતે જે વસ્તુનો ઉપયોગ થાય છે જાહેર વસ્તુ એટલે સમૂહ દ્વારા ઉપયોગ થાય છે અથવા તો નિયંત્રણ હેઠળ જે ઉપયોગ થાય છે ઓકે તમને આ પ્રશ્ન પણ પહેલા અથવા તો બીજા પાઠમાંથી તમને આ પ્રશ્ન મળી જશે બે માર્ક્સનો ક્વેશ્ચન છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું કે જેની પ્રતિષ્ઠા વધુ હોય તેને પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ કહે છે જેમ કે શોનું જો એની કિંમત ઘટાડવામાં આવે તો અમીર લોકો તેને ખરીદતા નથી તેથી તેની કિંમત હંમેશા ઊંચી રહે છે આ તમને ત્રીજા પાઠમાંથી પ્રશ્નો મળી જશે શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં કોઈ વેપારી જેટલી વસ્તુ બજારમાં વેચવા ઉપલબ્ધ જે વર્તમાન કિંમતે વેચવા મૂકે તેને પુરવઠો કહે છે હવે તેની પાસે જથ્થો એટલે કે તેની પાસે કુલ વસ્તુઓ કેટલી છે એને જથ્થો કહેવાય તેની પાસે બે થી ત્રણ વર્ષ સુધીની વસ્તુઓ સંગ્રહેલી હોઈ શકે પરંતુ તે બજારમાં જો બીજા વર્ષની જેટલી વસ્તુ હોય તે બજારમાં વેચવા મૂકે તો તેને પુરવઠો પુરવઠો કહે છે અહીં ઉત્પાદન વધારે ન હોઈ શકે ઉત્પાદન કુલ બે અને ત્રણ વર્ષનું છે કુલ બે અને ત્રણ વર્ષનું છે પરંતુ વેચવા ફક્ત બીજા વર્ષનું મૂક્યું છે એટલે કે ત્રીજા વર્ષનું હજી વેપારી પાસે છે તો પુરવઠો કોને કહેવાય છે બજારમાં વેચવા મૂકાય તેને ને તો જે આ પુરવઠો છે તે કુલ જથ્થા કરતાં કુલ બીજું અને ત્રીજા વર્ષનો કુલ જથ્થો છે એના કરતાં તે વધારે હોઈ શકે નહીં. પછી પુરવઠાના નિયમના અપવાદો અહીં લખવાના હતા તો અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુ જેમ કે શાકભાજી, માંસ, ઈંડા વગેરે તો એ પુરવઠાના અપવાદો છે પછી સ્થિર ખર્ચ અથવા તો અસ્થિર ખર્ચનો તમારે લખવાનું હતું જે તમને પાંચમા પાઠમાંથી પાઠ પાંચમાંથી મળી જશે પ્રશ્નો કિંમત ભેદભાવનો અર્થ સમજાવવાનો છે. એટલે ઇજારા યુક્ત બજારમાં એક જ વેપારી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ કિંમતે વસ્તુ વેચે છે તે આમ કરીને નફો મેળવે છે તેની કિંમત ભેદભાવ કહે છે એના અથવા પરસ્પર અવલંબન એટલે શું તો અલ્પ હસ્તક ઇજારા જે ઈજારાવાળા બજારો હોય છે અલ્પ હસ્તક બજારો હોય છે તેમાં પ્રત્યેક વેપારી અલ્પ સંખ્યામાં વેપારી હોય છે તેથી એકબીજાને જાણતા હોય છે તેઓની દરેક પ્રવૃત્તિ બીજાને જાણીને તેની તેના વિશે તેની વસ્તુ વિશે જાણીને થતી હોય છે તેઓ આમ એકબીજા ઉપર નિર્ભર હોય છે તેથી તેને પરસ્પર અવલંબન કહે છે એના નીચે તમે જોઈ શકો છો ઉદારીકરણના બે લાભ દર્શાવવાના છે તો અ જે ખાનગી ક્ષેત્રનો ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધે છે તેના કારણે આર્થિક વૃદ્ધિ થાય છે દેશમાં અને નવી નવી ટેકનોલોજીનો નો વિકાસ થાય છે કાયદો સમજાવવાનો છે છે જે તમને પાઠમાંથી મળી જશે નીચે વિભાગ જેમાં આમાં વિભાગ ડી અને એમાં આપણે આઈએમપીમાંથી માંથી વધુ પ્રશ્નો પૂછાના છે જો આઈએમપી વિડીયો ન જોયો હોય તો હજી સુધી જોઈ લેજો જેમને હવે પેપર આપવાનું છે માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવવાની છે જે તમને પહેલા પાઠમાંથી મળી જશે

તો એ તમને જે આઠમો પાઠ છે એમાંથી મળી જશે આ અને તેનો અથવામાં આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો બંને આઠમા પાઠમાંથી તમને મળી જશે એના પછી જે બોત્રીસમો પ્રશ્ન છે તફાવત આપો અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર એ પણ તમને નવમાં પાઠમાંથી મળી જશે અને સંપત્તિની માલિકીના સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અગિયારમાં પાઠમાંથી મળી જશે હવે વિભાગ ઈ આવે છે જેના પાંચ માર્ક્સના પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો આપણા આઈએમપીમાંથી ઘણા બધા ત્રણ ગુણ અને પાંચ ગુણમાં ઘણા બધા પ્રશ્નો પૂછાણા છે એક્ઝેટ એ જ પ્રશ્નો પૂછાણા છે માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજા મદદથી સમજાવવાનો છે એના અથવામાં છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારોની આકૃતિ સહિત સમજાવો તો આ તમને જે પાઠ છે તે ત્રીજા નંબરનો જે માંગ નામનો પાઠ છે એમાંથી મળી જશે સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્રની સમજૂતી આપવાની છે જે તમને સાતમા પાઠમાંથી મળી જશે અંદાજપત્રની અર્થતંત્રની આરસી છે એ સમજાવવાનું છે એ પણ તમને દસમા પાઠમાંથી પ્રશ્ન મળી જશે તો આ હતું ઇકોનોમિકનું પેપર જેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું આ એસવીએસ પેપર હતું તમારા પેપર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ટેલિગ્રામ ગ્રુપ ઉપર મૂકી શકો છો મને પર્સનલમાં મૂકી શકો છો જેથી આપણે તેના સોલ્યુશન આ ચેનલ ઉપર આપીશું જો હવે પેપર હોય તમારું અર્થશાસ્ત્રનું તો સારી રીતે આ ક્વેશ્ચન તૈયાર કરી લેજો આ ઇમ્પી પણ કરી લેજો બીજા સોલ્યુશન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય